ને મિત્રો, મજામાં મિત્રો, આપણે અભ્યાસને આગળ લઈ જઈ રહ્યા છીએ અને એમાં સ્ટાન્ડર્ડ 12th હે ને 12મા ધોરણની અંદર સમાજશાસ્ત્રની અંદર જે ધાર્મિક સમુદાય, એમાં પણ મુસ્લિમ સમુદાયની અંદર આજે આપણે નજર કરી, અને સાથે સાથે એ પણ નક્કી છે કે આપણે છેલ્લે પરીક્ષા દેવાના છીએ અને પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે. તો મિત્રો, હેતુ તો એ છે કે દરેક જીકેના ક્વેશ્ચન્સ આપણને આવડવા જોઈએ, અને જો તમે 12મામાં છો કોઈ ટેન્શન નથી, તો તમારા માર્ક્સ આવવાના છે. ધારો કે તમે સરકારી નોકરીની તૈયારી કરો છો, તો નવું કંઈક જાણવા મળશે. મિત્રો, હેતુ એટલો કે આવો સાથે રહી આનંદથી કામ કરીએ, તો જેમ વધુ અભ્યાસ એમ આનંદ પણ વધુ, માર્ક્સ પણ વધુ. તો મિત્રો, એક અભ્યાસ ઇસ્લામનો, તો ઇસ્લામ અભ્યાસ એક એક આશ, આશ એટલે આશા. તો ઇસ્લામના અભ્યાસની એક વાત હતી, તો ત્રણ વ્યક્તિઓ ઝડપથી દોડ્યા હે ને, રોહન, ખતીજા અને કુશ. ચલો જોઈએ. તો મુસ્લિમ સમુદાયની અંદર ઇસ્લામ જે ધર્મ છે એ ધર્મનું નામ છે. તમને મેં આના પહેલાં કહ્યું હતું કે અહીંયા એક પ્રતીક છે, એ પ્રતીકની અંદર તમને સ્ટાર એક દેખાઈ રહ્યો છે. એ એક સ્ટાર આપણે ખબર છે ઈશ્વર લખ્યું હતું, તો ઈશ્વરમાં આપણે એમ રાઉન્ડ કરીને ઘણા બધા ઈશ્વર એમ, તો અહીંયા તમે એક સ્ટાર એમ બતાવે છે કે એકેશ્વરવાદ. ફરીથી આ યાદ રાખવા માટેની વાત છે. જેમ કે ચંદ્ર, આપણે ખબર છે બીજનો ચંદ્ર, તમને ખ્યાલ હશે કે જ્યારે એ લોકોની ઈદ હોય ત્યારે મૌલવી છે, જે ઇમામ છે, એ લોકો જાણ કરતા હોય છે, તો એ ચંદ્ર દર્શનનું મહત્ત્વ અહીં તમને આકૃતિમાંથી જ મળી જાય છે. બીજી વાત કે અહીંયા ઈ લખ્યો છે, અહીંયા સ્ટાર એટલે કે તમને એકેશ્વરવાદ એ પણ યાદ રહી ગયું. ઇમામ એ ધર્મગુરુ, જે ધર્મગુરુ હોય ને એનું નામ ઇમામ, તો ઇસ્લામ ઇમામ બંને યાદ રહી જશે. મને આપણે ત્રણ રીતે યાદ રાખશું કે મોહમ્મદ પૈગંબર, તો એણે આ ધર્મની સ્થાપના કરી છે. બીજી વાત કે મસ્જિદ લખ્યું છે, મતલબ કે જેમ આપણે હિન્દુઓને મંદિર હોય છે એ રીતે મસ્જિદ હોય છે, અને મ એટલે મુસ્લિમ સમુદાયની આ ધર્મની વાત છે. વાત છે અભ્યાસની. તો મિત્રો, રોહન, ખતીજા અને કુશ એકદમ દોડીને આવ્યા કે ચલો અમારે પણ અભ્યાસમાં રસ છે. તો બસ યાદ રાખવા માટે આ ત્રણેય વ્યક્તિઓ છે. જોઈ લઈએ. અહીં રોહન એનું બહુ મહત્વ છે, કારણ કે એના એ પોતે રાજી એટલે થયો કે મારા એક એક અક્ષરનું મહત્વ છે. ખતીજા કે મારે પણ મહત્વ છે જ, પણ થોડો થોડા શબ્દોનો ફેરફાર છે. તો વાત એટલી છે, રોહન અને ખતીજા એટલે કે રોહન અને ખે તૌજ, એ છ વસ્તુ છે ને મિત્રો, એ આપણે યાદ રાખશું, કારણ કે એ છે છ વસ્તુ ધર્મની અંદર, ધાર્મિક વિધિઓની અંદર બહુ મહત્વની છે, બહુ મહત્વની છે. એ છે છ વસ્તુ ઇસ્લામ ધર્મમાં કઈ મહત્વની છે, તો રો એટલે રોજા, હ એટલે હજ અને ન એટલે નમાજ. આ ત્રણનું વધારે મહત્વ છે. રો હ ન, તો રોજા, હજ અને નમાજ. તો ખતીજા કહે છે કે મને પણ આનંદ થાય છે, કારણ કે મેં અભ્યાસ કર્યો, પણ એની અંદર ત્રણ વસ્તુ તો જોડાયેલી છે. ખ એટલે ખેરાત, ખેરાત એટલે દાન. મિત્રો, એ દાનનો મહિમા પણ ખૂબ છે. તી એટલે તૌહિદ, તો તૌહિદ એટલે ઈશ્વરનું એકપણું હે ને, તો એ તો આપણે જોયું કે એકેશ્વરવાદ છે, તો તૌહિદનું મહત્વ છે. અને જાનું જ એટલે જકાત, જકાત એટલે પણ એક પ્રકારનો જેને કહેવાય કે દાન માટેની વાત છે. તો તમને તમને ખ્યાલ છે આપણે જકાત શબ્દને ધ્યાનમાં છે, આપણે જકાત એટલે ટેક્સના રૂપે છે. તો ધર્મની અંદર એવી કંઈક વાત છે કે લગભગ 40મા ભાગનું, આવી વાત મેં ક્યાંક જોયેલી કે 40મા ભાગનું એ છે દાન ફરજિયાત રૂપે કરાતું હોય છે. તો મિત્રો, જો ધર્મની અંદર કેટલી સરસ સરસ વસ્તુ સંકળાયેલી છે, અને દરેક ધર્મમાં આ જોવાનું છે, આપણે જોતા રહેશું એમ ખબર પડશે. અને કુશભાઈ તો અતિ ખુશ હતા, એટલે ખુશ હતા કે જે સૌથી મહત્વનો પવિત્ર ગ્રંથ છે એ કે મારા એક અક્ષરના નામ સાથે જોડાયેલો છે, યસ, કુરાને શરીફ. તો એ આ ધાર્મિક પુસ્તક છે, જેને ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ પણ કહેવામાં આવે છે. ફરીથી, કુરાને શરીફ એ ઇસ્લામ ધર્મની અંદર ધાર્મિક પુસ્તક છે, કે જેનું જેને બીજા શબ્દોમાં એમ કે ઈશ્વરનું શબ્દમાં સ્વરૂપ એટલે કે શાબ્દિક સ્વરૂપ પણ કહેવામાં આવે છે. અને ખાસ એ લોકોનું પંચાંગ છે એનું હિજરી હે ને, તો અહીં હાજર ઉપરથી તમને યાદ રહી ગયું છે, હિજરી પંચાંગ. તો જે કંઈ એમના તહેવારો આવતા હોય, ધાર્મિક ઉત્સવ આવતા હોય, તો એનું અનુસંધાન હિજરી પંચાંગ પ્રમાણે છે. ફરીથી મિત્રો, એક નજર કરી લઈ કે ઇસ્લામ જે ધર્મ છે એના સ્થાપક મોહમ્મદ પૈગંબર, જેનું ધર્મસ્થાન છે મસ્જિદ છે, મુસ્લિમ સમુદાય છે, એના ધર્મગુરુ છે એને ઇમામ કહેવામાં આવે છે, ચંદ્ર દર્શનનું મહત્વ છે,
રોજા, હજ, નમાજ, ખેરાત, તૌહીદ અને જકાત આ છ વિધિનું બહુ મહત્વ છે. કુરાને શરીફ એ જે છે એ પવિત્ર ગ્રંથ છે, ધાર્મિક પુસ્તક છે, જેનું ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ એવો અર્થ થાય છે, અને હિજરી પંચાંગ. ઇઝ ઇટ ઓકે? આ બહુ મહત્વની વાત છે. થોડુંક આગળ જોઈ લઈએ મિત્રો. રમઝાન શબ્દ તમે સાંભળેલો જ હશે, એટલે પવિત્ર મહિનો કયો એવું પૂછે તો રમઝાન મહિનો. અને ર મ ઉપરથી યાદ રાખી લેશું કે જે ઉત્સવો, ધાર્મિક ઉત્સવો ગણાય તો ક્યા, તો ર એટલે રમઝાન, ઈદ. યસ, રમઝાન ઈદનું પણ બહુ મહત્વ છે. અને મ એટલે મોહરમ, તો મોહરમનું પણ મહત્વ છે. તમને ખ્યાલ છે મોહરમની અંદર તાજિયા જુલૂસને નીકળે છે, તો એ નવું વર્ષ છે. તો નવા વર્ષ કયું તો પણ તમને યાદ છે મોહરમ. અને રમઝાન ઈદ હે ને, તો રમઝાન ઈદ અને મોહરમ એ છે એના ધાર્મિક ઉત્સવો છે, અને પવિત્ર મહિનો તરીકે રમઝાન મહિનો છે. તો મને લાગે છે ઘણું પૂરતું છે. બાકી એ ધર્મની અંદર બે વિભાગ છે, શિયા અને સુની. ભારતની અંદર સુની વધારે છે. બીજી વાત એ પણ છે કે મૃત્યુ પછી અનુયાયીના જે મૃત્યુ થાય એના પછી વિધિ, જે દફન વિધિ કરવામાં આવે છે, ઈશ્વરનું નામ અલ્લાહ છે. કુરાનનું જે અનુશાસન છે, ધાર્મિક વિધિ છે, એને શરિયત પણ કહેવામાં આવે છે. તો આ બધી વાતો છે, એક વાર નજર કરી અને બસ સીધા ટેસ્ટ લઈ લઈએ. ઇઝ ઇટ ઓકે? મિત્રો યાદ જ છે સ્થાપક કોણ? હવે યાદ જ છે, મોહમ્મદ પૈગંબર સાહેબ. કુરાને શરીફ, યસ, ધાર્મિક પુસ્તક છે, જે ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ ગણાય છે. હજ, યસ, આ એક વાત અગત્યની કે હજ શું છે. તો મિત્રો, મક્કામાં આવેલ પવિત્ર કાબાના દર્શનની વાત છે, જે એક પાપમાંથી મુક્તિ અપાવે છે એવા ભાવ સાથે. અને મારા અનેક મિત્રો, મને ખ્યાલ છે કે જીવનનું એક બહુ મહત્વનું એક હોય છે કે હજ જો જવાય ને તો બહુ મોટી વાત થઈ જાય. તો એ હજ છે એ એનું એક છ એ છ જે ક્રિયાઓ છે એમાં મહત્વની ક્રિયામાં પણ હજ છે. નમાજ, યસ, પાંચ વખત જરૂરી ગણાય છે. તો તમે જોતા હશો, તમારા મિત્રો હશે એટલે ખબર હશે કે પાંચ વખત નમાજ એ લોકો પઢતા હોય છે. મસ્જિદની અંદર પણ સામૂહિક રીતે એ જતા હોય છે. હિજરી પંચાંગ, યસ, લગ્ન, ઉત્સવો, ધાર્મિક બાબતો જે કંઈ આવતી હોય ત્યારે હિજરી પંચાંગના અનુસંધાને એ લોકો અનુસરતા હોય છે. મોહરમ એ મુસ્લિમોનું નવું વર્ષ છે. ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદમાં માને છે એ આપણને ખબર છે. હવે અને રમઝાન મહિનો એકદમ પવિત્ર મહિનો ગણાય છે. એમાં બધા લોકો ઉપવાસ કરતા હોય છે, અને તમને ખ્યાલ છે ચંદ્ર દર્શનનું પણ મહિમા છે. એ સિવાય મસ્જિદ, તો એમાં એ ધાર્મિક સ્થાનનું નામ મસ્જિદ છે, જેમાં આપણે મંદિર કહીએ, અને સામૂહિક નમાજ માટે ત્યાં આવતા હોય છે, અને ઇમામ સાહેબ જે હોય છે એ બધાને સામૂહિક નમાજ પણ કરાવે છે. અહીંના પણ ઇમામ સાહેબને હું એકવાર મળવા ગયો તો બહુ મજા આવી, ઘણી બધી વાતો થઈ ધાર્મિક. તો એનું અનુસંધાન આપણે, એટલે બધા ધર્મો આમ બધા એક જ જગ્યાએ જતા હોય એવું લાગે. તો ફરીથી ધાર્મિક વિધિઓ છે છ, ખેરાત, રોજા, જકાત, હજ, નમાજ, તૌહીદ. તો ફરીથી ખેરાત એટલે પણ દાન, જે ફરજિયાત રૂપે ધર્મમાં કહેવામાં આવ્યું છે. જકાતનો અર્થ પણ એવો જ થાય છે, જે 40મો ભાગ. હજની વાત કરી, નમાજ પણ જાણો છો, રોજા એ ઉપવાસની વાત છે, અને તૌહીદ, તૌહીદ એટલે ઈશ્વરનું એકપણું. અને પૂછે કે ધાર્મિક ક્રિયાઓમાં આ છ છે એમાંથી મહત્વની કઈ, તો યસ, તમે રોહન યાદ રાખી લીધું છે. રોહનભાઈ એમ બોલ્યા હતા કે મારા એક એક અક્ષરનું મહત્વ છે, તો રોજા, હજ અને નમાજ. ફરીથી ચંદ્ર દર્શનનું મહત્વ ઘણું છે. એ સિવાય ઇમામ, ધર્મગુરુનું નામ કહ્યું તો તમે તરત કહેશો કે એ ધર્મગુરુને ઇમામ કહેવામાં આવે છે. અને ધાર્મિક ઉત્સવો, તો યસ, રમઝાન, ઈદ, મોહરમ. બે વિભાગ પડ્યા છે ધર્મોના, તો શિયા અને સુન્ની છે. એવું પૂછે કે ભારતમાં કોણ વધુ છે, તો સુન્ની છે એ વધારે છે. દફન વિધિ અનુયાયીના મૃત્યુ પછીની એક વિધિ છે. ઈશ્વર એકમાત્ર છે, અને એનું નામ જે છે એને અલ્લાહ કહેવામાં આવે છે. અને શરિયત એટલે કુરાનનું અનુશાસન, ધાર્મિક નિયમો. તો મિત્રો, ટેસ્ટ માટે રેડી. અને હવે બધું તમને આવડવાનું જ છે. જેમ કે પહેલું જ, ઇસ્લામ ધર્મ કોણે સ્થાપેલો? યસ, બિલકુલ સાચું, મોહમ્મદ પૈગંબર. મુસ્લિમોમાં કઈ ત્રણ ક્રિયાઓ મહત્વની ગણાય છે ધાર્મિકના સંદર્ભે, એટલે કે ઇસ્લામ ધર્મમાં અથવા તો મુસ્લિમ સમુદાયમાં? કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય હવે તમને ખ્યાલ છે. યસ, બિલકુલ સાચું છે, રોહન, બરાબર, એ ત્રણ યાદ છે. તો રોજા, હજ અને નમાજ. ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ એટલે, ફરીથી આ બે રીતે પૂછી શકાય, મુસ્લિમ સમુદાય અથવા તો ઇસ્લામ ધર્મમાં. ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ એટલે, યસ, એક્ઝેક્ટલી, કુરાને શરીફ.
ધાર્મિક ગ્રંથ કહ્યું તો પણ એ જ આવશે. કેટલી વખત નમાજ જરૂરી ગણાય છે? બિલકુલ સાચું છે, પાંચ, પાંચ વખત. ઇસ્લામ ધર્મમાં ધાર્મિક વિધિઓ કેટલી છે એની કઈ કઈ? તો છ વિધિ છે, જે હવે તમે જાણો છો, રોજા, હજ, નમાજ અને ખેરાત, તૌહીદ અને જકાત. ખેરાત, તૌહીદ, જકાત. ત્યાર પછી ચંદ્ર દર્શનનું કયા ધર્મમાં મહત્વ છે? યસ, તમે જાણો છો, ઇસ્લામ ધર્મ. પછીનો એક પ્રશ્ન, પવિત્ર કાબા ક્યાં આવેલ છે? મિત્રો, તો એ પવિત્ર કાબા છે એ મક્કામાં આવેલ છે, મક્કા. તો હજ પઢવા ત્યાં જવા હોય છે. એ જે મક્કામાં આવેલ જે પવિત્ર કાબા છે એના દર્શનથી હજ થાય છે. તો એનું બહુ મહત્વ છે, જે પાપમાંથી મુક્તિ આપે છે એવું દૃઢપણે મનાતું હોય છે. તો દરેક ધર્મની અંદર આવી વાતો હોય છે. આપણે જેમ હિન્દુ ધર્મની અંદર પવિત્ર નદીમાં સ્નાન, આ બધી ધાર્મિક યાત્રાઓ, તીર્થયાત્રાઓ, આ બધી વાતો જીવનને કંઈક જુદા જુદા એંગલથી જોડીને સારું જીવન કેમ થાય એ તરફ લઈ જતા હોય છે. તો એક આ વાત હતી. અને એ પછીનો પ્રશ્ન છે કે મુસ્લિમ સમુદાયમાં લગ્ન, ઉત્સવો, ધાર્મિક બાબતો ક્યાં પંચાંગ પ્રમાણે થાય છે? બિલકુલ યાદ છે તમને લોકોને, કહ્યું છે, યસ, હિજરી. હિજરી સાતમાનો જવાબ શું છે? મક્કા. અને આઠમાનો જવાબ હિજરી. નવમામાં, મુસ્લિમોનું નવું વર્ષ ક્યાં મહિનાથી શરૂ થાય છે? યસ, વેરી ગુડ, મોહરમ, મોહરમ. ત્યાર પછીનો, કયો ધર્મ એકેશ્વરવાદમાં માને છે? બિલકુલ સાચું છે, ઇસ્લામ. ક્યાં મહિનાને પવિત્ર માની મુસ્લિમ સમુદાય ઉપવાસ કરે છે અને ચંદ્ર દર્શનનું મહત્વ ધરાવે છે? યસ, તમે સાચા છો, યાદ જ છે, રમઝાન મહિનો, રમઝાન. ધાર્મિક સ્થાનનું નામ જ્યાં સામૂહિક નમાજ અદા કરવા જાય છે? યસ, મસ્જિદ, મસ્જિદ. ત્યાર પછી તેરમું, ધર્મગુરુઓના વડાને શું કહે છે? યસ, બિલકુલ સાચું છે, ઈમામ, ઈમામ. અને ઇસ્લામ ધર્મમાં ધાર્મિક ઉત્સવો ક્યાં ક્યાં? રમઝાન, ઈદ અને મોહરમ. રમઝાન, ઈદ અને મોહરમ. અહીં મિત્રો ઘણી બધી ડિટેલમાં પણ હોઈ શકે છે, પણ આપણે ટેક્સ્ટ બુકના આધારે અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યાર પછીની વાત છે, ઇસ્લામમાં ક્યાં બે વિભાગો વિભાજિત થયા છે અને ભારતમાં વધુ છે એ ક્યાં છે? તો શિયા અને સુન્ની, શિયા અને સુન્ની. તો એમાં સુન્ની છે એ વધુ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઇસ્લામના અનુયાયીના મૃત્યુ પછી થતી વિધિ એટલે કયું? એનું નામ જણાવો. યસ, દફન વિધિ, દફન વિધિ. અને ઇસ્લામમાં ઈશ્વરને શું કહે છે? એક્ઝેક્ટલી, અલ્લાહ, અલ્લાહ. તો મિત્રો, 17માંથી કેટલા સાચા પડ્યા જરૂરથી મને કોમેન્ટ્સમાં જણાવો. અને હા, વલોણું રેડી જ છે મિત્રો, વલોણું તમારા માટે તૈયાર છે. મિત્રો, કોઈ પણ ધર્મ નો હેતુ તો એ જ કે આપણા જીવનનું કલ્યાણ થાય. અને એટલે જ જેટલા સંતો થઈ ગયા છે, જેટલા લોકો ધર્મગુરુઓ થઈ ગયા છે, એ બધાનું કામ આ જ રહ્યું છે. આપણને એક મેસેજ આપે, પોતે પોતાના જીવનની અંદર એ ચાલીને બતાવે અને અથવા તો માર્ગનું નિર્દર્શન કરે. અને એટલે જ આજના વલોણામાં કે સલામ છે ઈ સૌને જેમણે જીવન પોતાનું ખપાવ્યું, સલામ છે ઈ સૌને જેમણે જીવન પોતાનું ખપાવ્યું, સાચા માર્ગ ચાલી જેમણે સાચું જીવન અપાવ્યું. જે મિત્રો, આપણા જીવનની અંદર એ જે નાની નાની વાતો છે એને જો તમે અનુસરો તો જીવન ધન્ય બનતું હોય છે. મિત્રો, આપણે ભારતની અંદર તો બહુ મોટી વાત છે કે આપણા માટે કેટલા બધા ધર્મો, અને એ ધર્મોની અંદર બધા હળીમળીને રહે. હેને, તમે વિચાર કરો, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, હેને, રાષ્ટ્રપતિને યાદ કરીએ તો કોઈ કાંઈ વિચારી જ ન શકે, હેને. તો આવા ભાગલા જે છે ને, એ શિક્ષણ છે ને, એ દૂર કરી શકે. એટલે મિત્રો, જો તમે શિક્ષિત છો તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો કે ક્યારેય ભાગલા વિચારવાના જ નહીં.
કારણ કે તમે જો અબુલ કલામ આઝાદ, હે ને, મૌલાના આઝાદ જે કહેવાતા પ્રથમ શિક્ષણ પ્રધાન, કારણ કે શિક્ષણ આવશે ને મિત્રો ત્યારે તમને સમજાઈ જશે. એટલે ક્યારેય કોઈ વાત કરે ને તો તમારે વાતને ધ્યાન નહીં આપવાનું, એ વાત શું કામ, જો એમાં ધ્યાન આપશો ને એટલે તમે શિક્ષિત છો એ સ્વાભાવિક છે કે કોઈ વાતમાં આવશો નહીં. કારણ કે દરેક લોકો પોતપોતાના સ્વાર્થના અનુસંધાને કંઈક ને કંઈક વાતો હોઈ શકે છે, પણ મિત્રો આપણે બધાના લોહી એક છે અને આ બધા ભાગલા છે ને તમે જુઓ અત્યારે કોરોના આવતા કેવી પરિસ્થિતિ છે, હે ને, તો કોઈ એવા ભાગલા નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગ નથી, તો ઈશ્વર અલ્લાહના આપણા બધા સંતાનો છે. અને મિત્રો આપણે જ આપણે એકબીજાને કામ આવવાના છીએ. તો ફરીથી યાદ રાખશું, ધર્મને આપણા જીવન સાથે જોડવાનો પ્રયાસ કરીશું, ચાહે તે કોઈ પણ ધર્મ હોય. તો મિત્રો બસ આનંદથી કામ કરતા રહો, એકબીજાને જોડતા રહો અને આનંદ વ્યક્ત કરતા રહો તમારી કોમેન્ટ્સની રાહ સાથે. પણ એ પહેલાં મિત્રો તમે કોઈ તમારા મિત્ર પાસેથી કદાચ આ સાંભળ્યું પણ હોય, લા ઇલાહ ઇલ્લાહ મુહમ્મદુર રસુલ્લાહ, તો એનો અર્થ એવો થાય કે અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી અને મોહમ્મદ પૈગંબર કે જે રસૂલ છે, રસૂલ એટલે દૂત છે, એટલે કે અહીંયા જ તમને એકેશ્વરવાદ દેખાઈ રહ્યો છું. તો મિત્રો એકેશ્વરવાદના અનુસંધાને પણ તમને પ્રશ્ન પૂછાય તો હવે આવડશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.